कीर्ति बुक स्टोर ए जून महीना प्रथम सप्ताह में 2,55,000 आशय करोड़ रुपया का पुस्तक बोले जाए कीर्ति शू कर ले पहला सप्ताह में पहला वीक के अंदर 2,55,000 आशय का रुपया का पुस्तक बोले जाए पहला वीक में 8,00,000 रुपया का पुस्तक बोले जाए और महीना का बीजा सप्ताह में बीजा खड़े में 4,765 रुपया का पुस्तक बोले जाए बीजा वीक में क्या बीजा सप्ताह में 4,765 रुपया का पुस्तक बोले जाए प्रश्न ये हो गया जवाब बे सप्ताह मड़ी ने कितनो बेचार तो बे अठवाडिया में रिचार्ज है कितनो तो आपने खबर छे कुल बेचार शुल्क को लाओ शुल्क कर सरवाळो करी तो पहला सप्ताह में आगला महीनो पुस्तक होय छे બીજા સપ્તાહ માં આ બંને નો સરવાળો કરીએ તો આપણને બે સપ્તાહ નું વેચાણ મળશે તો અત્યારે આ પ્રશ્ન જોશો છો તો બે સપ્તાહ પડી કે કેટલું વેચાણ થયું તો પ્રથમ સપ્તાહ વત્તા બીજા સપ્તાહ નો સરવાળો કરીએ તો આપણને બે સપ્તાહ નું કુલ વેચાણ મળશે બરાબર પ્રથમ સપ્તાહ માં કેટલા રૂપિયા નું પુસ્તક હોય છે 1,55,700 प्रथम सप्ताह में जो पुस्तक हो जाए कितना रुपया ना 2,55,800 पत्ता बीजा सप्ताह में 4,765 प्रश्न हो जाएगा बीजा सप्ताह मरी में कितनू विचार तो हो प्रथम सप्ताह सप्ताह बीजा सप्ताह है बन गया बढ़िया को मरी में कुल कितनू विचार कुल विचार जो तुम तो आप सर्वारो कर लो आप अपने सर्वारो कर लो आपने 9, 9 6 15 5 बढ़ी बढ़ी एक आपने 9, 9 7 सूर्य रोग बढ़ी बढ़ी एक पांच ने छो यहाँ उसे हाँ चालू ले बस तो बीस सप्ताह में कुल वेजर क्यों धरो बीस सप्ताह में तो कुल कितने वेजर धरो ना आगे कुल वेजर बराबर खरीद कितनी कुछ तो है जून महीने में पर दो सप्ताह में 2,55,000 आठ सौ इकाउंट रुपए ना कुछ तो को वेजर पहला सप्ताह में 8,00,000 रुपए ना कुछ तो को वेजर प्रथम सप्ताह में महीने में बीजा सप्ताह में बीजा 4,765 रुपए ना कुछ तो को वेजर प्रश्न ये हो जब बीस सप्ताह हमारी ने कितनो बेचा है बीस सप्ताह में बीस बढ़े तो कितनो बेचा है भाई मेरे सरोवर को पर से कुल बेचा मारे तो आज वही कुल बेचा बराबर बीजो प्रश्न सुन गए कया सप्ताह में बेचा है वधारे हर बराबर आपने दूरी में कई सर्वे है तो कया सप्ताह में बेचा है वधारे बुलो प्रथम सप्ताह में जो तुम बेचा है 2,55,000 जो एक राउंड में बीजा सप्ताह में चार 4,765 तो 2,54,000 की कीमत वधारे है 2,54,000 वधारे तो कया सप्ताह में વેચાણ વધારે હતું તો આપણે કહી શકીએ બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું सप्ताह में वेचाण वधारे हतुं तो बीजा सप्ताह में वेचाण वधारे हतुं जोई शकीए अने
આ રીતથી ગણી શકાય બરાબર છે. સુકોઈ તરીકે 336 નો 56 ની અધ્યાય 5000 ગુણાકાર કરો, આપણે 5000 ગુણાકાર કરો, આટલો જવાબ આવે. પછી આપણે એક્ચ્યુઅલી જેટલા જોડે કરવામાં તો ગુણાકાર 336 જોડે તો આટલો જવાબ આવે. શું કરું, 5000 જે ગુણાકાર મળ્યો એમાંથી 56 થી 56 દ્વારા જે ગુણાકાર મળ્યો આપણે બાદ કરો તો આટલી કિંમત જે વધારે મળી એ 7000 કરતા એટલો વધારે છે. આ એક રીતિ ગણી શકાય. બીજી એવી છે એક શોર્ટ રીતિ બી ગણી શકાય. જો શું કરી શકો, 336 નો 56 દ્વારા ગુણાકાર ની બદલે 5000 દ્વારા કરો, બરાબર છે. 5000 દ્વારા ગુણાકાર કરો, જો 56 ની જગ્યાએ 5000. આપણે શું કરીશું, આ 5000 માંથી 56 બાદ કરીશું, 5000 માંથી 56 બાદ કરીશું તો મળશે કેટલા, 9, બરાબર. શું કરવાનું, કેટલા ગણો વધારે, જો 56 માં 9 ઉમેરીશું ને તો 5000 થશે, બરાબર. 56 માં 9 તો 9 સંખ્યા એટલે વધારે દ્વારા એને ગુણાકાર, 9 વડે વધારે ગુણાકાર, વધારે સંખ્યા વડે ગુણાકાર કરો. તમે શું કર્યું, 56 માંથી 5000 બાદ કર્યું, 56 માંથી 5000 બાદ કર્યું તો કેટલા મળશે, 9. ડાયરેક્ટ લાઈન નીકળી જાય, 56 માંથી 5000 બાદ કર્યો 9 મળે. હવે 9 સંખ્યા, 9 સંખ્યા વધારે છે એના દ્વારા ગુણાકાર કરીએ તો 336. બરાબર
175 મીટર બરાબર શું કર્યું આ જે કિલોમીટર છે એને આપણે આ કિલોમીટર છે ઓ ગણ્યા મીટરમાં 1 કિલોમીટર 175 મીટર તો 1 કિલોમીટર બરાબર આપણને ખબર છે કે 1000 મીટર તો આ રહે 1000 મીટર 1000 મીટર 175 મીટર બનેલો સરળ હોય 1875 મીટર સાયડા થી વિદ્યાર્થીના ઘર પછી અંતર આટલું મળ્યું આટલા મીટર મળ્યું બરાબર છે 1875 મીટર મળ્યું આ તો જવાબ થયો બરાબર આવું કે ઘણું પણ જેટલું જઈએ એટલું તો પાછું આવું પડશે તો આનો જવાબ જોઈશું કે પ્રશ્ન એવો છે રોજિંદા કે આવતા કદાચ બંને વખત ચાલો તમે કદાચ ને જઈએ અને પછી આવીએ તો આને બે વડે ઘૂમવા પડે ભાઈ જેટલું આપણે 1:30 ઘર સુધી જઈએ બરાબર છે જેટલું જઈએ એટલું પાછું આવવું પડશે આપણે શું કરીશું પૂલ અંદર જશું તો માટે જેટલું ગયા એટલું પાછું આને બે વડે ઘૂમીશું બરાબર છે એક દિવસ માં આવવાનું જવાનું કુલ અંતર છે એ શોધવું હોય આપણે જવાનું છે એટલે આવવાનું નથી તો આને બે વડે ગુણીશું ભાઈ એટલું વચ્ચે એટલે વધ પાછો આવવું પડશે ચલો આને બે વડે ગુણાકાર એ 5 દુ 10 નું શું બધી પડી 1 7 14 ને 15 નો 5 વધી પડી 8 2 16 17 7 વધી પડી 2 1 2 ને 3 બરાબર છે તો એક દિવસમાં આવા જવાનું કુલ અંતર 3750 મીટર થાય બરાબર 3750 મીટર થશે એક જ દિવસ જો આવવાનું જવાનું હવે પ્રશ્ન એવો છે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાનું કુલ અંતર શોધો એક દિવસમાં આવા જવાનું કુલ અંતર કેટલું મળ્યું 3750 તો પ્રશ્ન આગળ સિમ્પલી ગણી શકે કે એક દિવસમાં 3750 મીટર રન કરતા આપવું પડે તો 6 દિવસમાં કેટલું પછી ક્રોસ ગુણાકાર કરીએ એક દિવસમાં આવા જવાનું કુલ અંતર કેટલું મળ્યું 3750 મીટર એક દિવસમાં 3750 મીટર તો કેટલા દિવસ કીધા છે આપણે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાનું કુલ અંતર તો 6 દિવસમાં આવરી લેવાનું કુલ અંતર કેટલું એ આપણે શોધવાનું પ્રશ્ન સાચી ના આવે બરાબર ક્રોસ ગુણાકાર કરીશું આ દ્વારા આપણે આ 3750 ગુણ્યા 6 ભાગે 1 લખીશું નાના ભેદો પણ ચાલશે બરાબર છે અહીંયા બાજુમાં ગુણાકાર કરીએ આપણે કેટલા શર્ટ બનશે આપણે જોવાનું છે અને કેટલું કાપડ બનશે બરાબર છે એ જોઈશું
એક શર્ટ સીવવા માટે જરૂરી કાપડ કેટલું જરૂરી હવે 2 મીટર 15 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 1 મીટર બરાબર કેટલા થાય 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર અને 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર एक मीटर बराबर 100 सेंटीमीटर है, एक मीटर बराबर 100 सेंटीमीटर तो आज मीटर जो इना अगर माइनस है ना मेरा वन सेंटीमीटर में तो आ एक मीटर बराबर तो 100 सेंटीमीटर तो है तो ये लगी जाएगी 2 मीटर 15 सेंटीमीटर चलो एक मीटर बराबर 100 सेंटीमीटर बता रहा हूँ तो 2 मीटर बराबर 100 सेंटीमीटर है एक मीटर बराबर जो 100 सेंटीमीटर हो तो 2 मीटर बराबर 200 सेंटीमीटर तो 2 मीटर जगह पर सेवन मीटर लिए तो इनकी दूसरा सेंटीमीटर और दूसरा 2 मीटर बराबर 200 सेंटीमीटर बत्ता का 15 सेंटीमीटर तो खराब चलो 200 बत्ता 15 क्या करें 215 सेंटीमीटर बराबर तो एक सर सीधा हो यार तो कितना कापड़ की जरूरत पड़े